હલો મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતની કલામાં મિત્રો આજે આપણે ગુલાબનું ફૂલ બનાવતા શીખીશું તો સૌથી પહેલાં આપણે આ રીતે ઊન રાખી અને આ રીતે આંટી લઈ લેવાની છે આજો આંટી લીધા પછી આપણે ઊનને થોડું ખેંચી લેવાનું છે આ રીતે આ જો આ રીતે ગાંઠ વળી ગઈ હવે આપણે અહીંયા ચાર કળી લેવાની છે આ એક આ બે આ તન અને આ ચાર ચાર કઢી લીધી પછી આપણે અહીંયા બંનેને જોડી દઈશી આ રીતે આ જુઓ આ રીતે આપણે અહીંયા જોડી દીધું પછી થોડું લાંબુ ખેંચી લેવાનું છે ખેંચી લીધા પછી આપણે અહીંયા કાટી લેવાની છે અને આ રીતે આપણે અહીંયા આ જે નાનું નાનું ગોળ બનાવ્યું છે એની અંદર નાખી આ રીતે પાછે સુયાથી ઊન ખેંચી લેવાનું છે અને અહીંયા આપણે બે આટીમાંથી એક આટી લઈ આ રીતે અને આપણે અહીંયા બે આટીમાંથી આ રીતે ખેંચી લેવાનું છે આ જો પછી પાછું બે આટી વધી એમાંથી પાછું એકવાર ખેંચી લેવાનું છે આ જુઓ ફરી એકવાર જોઈ લો આ આટી લેવાની છે પાછું આ ગોળ રાઉન્ડ છે એની અંદર નાખી થોડું ખેંચી લેવાનું છે પાછું આ બે કડીમાંથી ખેંચી લેવાનું છે અને પાછું આ બે કડીમાંથી ખેંચી લેવાનું છે તો આ રીતે આપણે બે પાસા નાખી દીધા આવી રીતે આપણે આગળ આ રાઉન્ડમાં પાસા નાખતા જાસી આપણે જેવી રીતે બે પાસા નાખેલા એવી જ રીતે બીજા આઠ પાસા પણ અહીંયા નાખી દીધા છે અને આ રીતે આપણે અહીંયા દસ પાસા નાખ્યા છે હવે પછી આપણે જે પેલું પાસું લીધું હતું એમ એની સાથે આપણે જોડી દઈશી આ જો આ રીતે અહીંયા જોડી દેસી હવે અહીંયા આપણે બે કડી પાછી લેશી આ જો બે કડી લઈ લીધી હવે આપણે જે દસ પાસા નાખેલા છે આમાં ધ્યાનથી જોજો થોડું આ એક કડી અને આ બે કડી એની નીચે જે આપણે પાસું લીધું હોય એક પાસું અને આ જે બીજું પાસું છે એમાં આપણે આ રીતે આટી વગરનું એક પાસું આ રીતે નાખી દેસી આ જો આ રીતે નાખી દેવાનું છે આ જોઈ લો આ રીતે અહીંયા આ રીતે તૈયાર થઈ જશે એક ખાનું તૈયાર થશે વરી પાછી આપણે બે કડી લેશી અને અહીંયા આપણે એક પાસું મૂકી દેવાનું અને આ બીજા પાસામાં આ રીતે એક આટી વગરનું પાસું નાખી દેવાનું તો આપણું આ બીજું ખાનું તૈયાર થઈ જશે એવી જ રીતે આપણે અહીંયા એક પાસું મૂકી અને બીજા પાસામાં આ જુઓ આ બે કડી લેવાની અને એક પાસું મૂકી અને બીજા પાસામાંથી આટી વગરનું એક પાસું લઈ અને ઊનને થોડું ખેંચી આ રીતે એક ખાનું તૈયાર થઈ જશે તો આ રીતે આપણે તનખાના તૈયાર થયા હવે આગળ પણ એ જ રીતે કરીશું તો હવે અહીંયા આપણે છેલ્લે સુધી આ રીતે ખાના બનાવી લીધા છે આપણે અહીંયા પાંચ ખાના આ રીતે બનાવ્યા છે આ જો આ એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ અને આપણું જે પહેલાં લીધું હતું એની સાથે આપણે આ આ કડી આ જો આ અહીંયા પહેલાં સાથે જોડી દેશે જો આ રીતે પહેલું જે ખાનું લીધું હતું એમાં આ રીતે જોડી દેશે હવે અહીંયા આપણે આ જોડી દીધું જોડી દીધા પછી આપણે થોડું ઊન ખેંચી લેવાનું છે આ રીતે અને એ કાટી લઈ અને આ જ ખાનામાં નાખી આપણે એક પાસું આ રીતે બનાવી લેવાનું છે જે પહેલાં આપણે શીખડાવ્યું હતું ને એવી જ રીતે આપણે બનાવવાનું છે બે કડીમાંથી આ રીતે કાઢી લેવાનું પાછું એ કાઢી લઈ અને આ બે કડીમાંથી કાઢી લેવાનું તો આપણું એક પાસું આ રીતે તૈયાર થઈ જશે આ રીતે આપણે અહીંયા બે પાસા આવા નાખી દેસી હવે જુઓ મિત્રો અહીંયા આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારે ગુલાબનું ફૂલ મોટું બનાવવું હોય ને તો આ ઊનનો દોરો વધારે ખેંચી અને કડીઓ પણ જે આપણે પાસા ત્રણ નાખેલા અહીંયા એ આ જુઓ એક બે અને ત્રણ ત્રણ પાસા નાખેલા છે એ તમે ચાર પણ નાખી શકો છો અને પાંચ પણ નાખી શકો છો જેટલું મોટું ફૂલ બનાવવું હોય એ રીતે તમે નાખી શકો છો આપણે અહીંયા ત્રણ પાસા લીધા છે અને પછી આપણે અહીંયા આટી વગરનું એક નાનું પાસું નાખી દઈશી આ જુઓ તો આ રીતે એક નાનકડી કડી તૈયાર થઈ ગઈ ગુલાબના ફૂલની હવે આપણે અહીંયા જે રીતે બનાવ્યું એવી જ રીતે આ બીજા ખાનામાં પણ એવી રીતે જ બનાવશી આ જો પહેલાં આપણે એક આટી વગરનું પાસું લઈ એ રીતે એક નાની કઢી નાખી દેવાની છે અને પછી એક હવે આટીવાળું પાસું નાખવાનું છે આ રીતે આ જુઓ આવી રીતે અહીંયા આપણે ત્રણ પાસા લઈ લેશી એક હવે આ ત્રણ પાસા અહીંયા આપણે નાખી દીધા છે હવે અહીંયા આપણે એક આટી વગરનું નાનું પાસું લઈ લેશી આ જુઓ આપણે અહીંયા આટી વગરનું એક નાનું પાસું લઈ લીધું છે એવી જ રીતે આપણે જે પાંચ ખાના બનાવેલા હતા એ હવે બેમાં આપણે નાખી દીધા છે કળીઓ અને હવે આ બીજા ત્રણ બાકી છે એમાં આપણે આ રીતે બનાવ્યું એ જ રીતે બનાવી નાખશી આ જુઓ અહીંયા આપણે પાંચ પાખડી બનાવી લીધી છે અને હજી તમારે વધારે મોટું બનાવવું હોય તો આપણે અહીંયા આ જુઓ પહેલાં બે ચેન બે કડી લઈ લેવાની અને આ જે પાંદડી છે ને આ ધ્યાનથી જુઓ આ જે પાંદડી છે ને પહેલી પાંદડી એની નીચે જે આપણે પાસું લીધેલું ને એની નીચે આપણે આ રીતે આટી વગરનું પાસું લઈ અને જોડી દેવાનું છે આ જુઓ આ રીતે જો આ રીતે આ તૈયાર થઈ ગયું વળી પાછી બે કડી લેવાની છે અને આ જે હવે આ જે પાખડી છે એના પછીની જે બીજી પાખડી છે એની નીચે આપણે આ રીતે પાસામાં જોડી દઈશી આ જુઓ આ રીતે આપણે બીજા પાસામાં આ રીતે જોડી દીધું તો આ નીચે આ રીતે ખાનું તૈયાર થશે વળી પાછી આપણે બે કડી લઈ અને આ ત્રીજા પાસામાં આ ત્રીજી જે આપણી પાખડી છે આ જો આ ત્રીજી પાખડી છે એની નીચે આ રીતે અહીંયા જોડી દેશે તો આ રીતે આપણે બધી જ પાખડીઓમાં આ રીતે જોડી દેવાનું છે એટલે આ રીતે ખાના તૈયાર થશે આ જો હવે જો આ નીચે આ રીતે આપણે બધા જ ખાના અને પાસા બનાવી લીધા છે આ રીતે આ જો અને જે વહેલું વહેલું આપણું જે કઢી લીધી હતી ને એની સાથે આપણે અહીંયા જોડી દેસી આ જો આપણે અહીંયા જોડી દીધું જો આ હવે આ અહીંયા પાછું આપણે થોડું ખેંચી લેવાનું પાછી આટી લેવાની અને પાછું આ રીતે ખાનામાંથી ઊન ખેંચી લેવાનું પાછી એક આટી લેવાની અને આ બંને આ રીતે આ જો આ બંનેમાંથી એકવાર કઢી કાઢી લેવાની અને આ પાછું આ બંનેમાંથી ખેંચી લેવાનું તો આ રીતે આપણું એક પાસું તૈયાર થઈ જશે પાછું આપણે આ જ રીતે બીજું પાસું બનાવીશું હવે તો આ જો આપણે અહીંયા ત્રણ પાસા આટીવાળા લઈ લીધા છે પછી અહીંયા એક આટી વગરનું નાનું પાસું નાખી દેસી આ જો તો આ રીતે આપણી ગુલાબની પાંદડી તૈયાર થઈ જશે એવી જ રીતે આપણા અહીંયા નીચે જેટલા ખાના બનાવ્યા છે એ બધામાં આ રીતે આપણે બનાવ બનાવીશું આ જુઓ તો આ જુઓ આપણે બધામાં જ પાંદડીઓ નાખી દીધી છે પાખડીઓ આ રીતે અને આપણે જે પહેલી પાખડી લીધેલી એની સાથે હવે અહીંયા જોડી દઈશી આ જોડી અને કટ કરી લેશી હવે આ જુઓ આપણું ગુલાબનું ફૂલ તૈયાર થઈ ગયું આ જુઓ કેટલું સરસ અને સુંદર લાગે છે હવે આમાં તમે કોઈ પણ પ્રકારના મોતી લગાવી શકી શકો છો આ જુઓ સફેદ પણ લગાવી શકો છો અને ગોલ્ડન પણ લગાવી શકો છો જો મિત્રો તમને ગુલાબનું ફૂલ બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટડી વગાડવાનું ન ભૂલતા જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળી જાય છેલ્લી સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર